આજે પહેલી સપ્ટેમ્બર છે અને આજથી બરાબર અડતાલીસ વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ગાબડું પડ્યું હતું ગાબડું ડેમમાં પડ્યું હતું પરંતુ ગાબડું પડવાથી ડેમનું પાણી જે આવ્યું હતું તે પાણીએ ડીસા શહેરને ઘેરી લીધું હતું તે સમયે બનાસના પૂરથી બચવા માટે લોકોએ દોડાદોડ કરી મૂકી હતી અડતાલીસ વર્ષ પહેલા બનેલી આ ઘટના આજે પણ લોકો ભૂલી શક્યા નથી ત્યારે જુઓ અડતાલીસ વર્ષ પહેલા લોકમાતા બનાસે કેવી સર્જી હતી તબાહી તેના ઉપર અમારો આ વિશેષ અહેવાલ રાજસ્થાનથી નીકળતી બનાસ નદી ગુજરાતમાં અમીરગઢ તાલુકામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ આ નદી ડીસા થઈ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે આ નદી દરિયાને મળતી ના હોવાથી તેને કુંવારી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે બનાસ નદીના નામની વાત કરવામાં આવે તો બનકી આસ એટલે કે બનાસ નામ પડેલું છે બનકી આસનો ગુજરાતીમાં મતલબ વનની આસ થાય છે આ નદી લાખો હેક્ટર જમીનને પીવા તેમજ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે ત્યારે આ વિસ્તાર માટે મહત્વની માનવામાં આવતી બનાસ નદી પર વર્ષ ઓગણીસો પાસઠમાં દાંતીવાડા ખાતે ડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ ડેમ તૈયાર થયાને માત્ર આઠ વર્ષો સમય થયો હતો અને આવ્યો એક હજારો દિવસ વર્ષ ઓગણીસો તોતેરનું ચોમાસું બનાસકાંઠા જિલ્લા માટે તબાહી લઈને આવ્યું હતું ઓગણીસો તોતેરમાં શરૂઆતમાં વરસાદ સામાન્ય થયો હતો અને ત્યારબાદ ચોમાસું પૂરું થવાના સમયે અચાનક વરસાદનું જોર વધવા માંડ્યું અને તેમાંય ખાસ કરીને ઉપરવાસની વાત કરવામાં આવે એટલે કે રાજસ્થાનના આબુ રોડ અને માઉન્ટ આબુની તો ત્યાં વરસાદનું જોર વધારે હતું અને આ વિસ્તાર દાંતીવાડા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતો હતો ઉપર વર્ષમાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ અવિરત વરસાદ ચાલુ હતો અને તેના પરિણામ સ્વરૂપે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થવા માંડ્યો અને જોત જોતામાં ડેમમાં પાણીની સપાટી છસો ચાર ફૂટની ભયજનક સપાટીને પણ આંબી ગઈ તે સમયે દાંતીવાડા ડેમથી આઠેક કિલોમીટર દૂર કે જ્યાં ડેમના પાણીને રોકવા માટે માટીના પાળિયા તૈયાર કરવામાં આવ્યા હતા તે પાળિયામાંથી ડેમમાં ભરાયેલા પાણીએ રસ્તો બનાવવાની શરૂઆત કરી અને જુદા જુદામાં સામાન્ય કાણાએ વિકરાળ ગાબડાનું સ્વરૂપ ધારણ કરી લીધું આ ઘટનાની જાણ ડેમના સત્તાધીશોને પહેલી સપ્ટેમ્બરના બપોરના એક વાગે થઈ અને ત્યારબાદ બપોરના દોઢ વાગ્યાની આસપાસ ઓલ ઇન્ડિયા રેડિયો પર બપોરના સમયે ચાલતા ગીતોના કાર્યક્રમને કાપીને આપાતકાલીન જાહેરાત કરવામાં આવી અને લોકોની દાંતીવાડા ડેમમાં ગાબડું પડ્યું હોવાના સમાચાર આપવામાં આવ્યા ઓલ ઇન્ડિયા રેડિયો પર થયેલી આ જાહેરાત બાદ બનાસ નદીના કાંઠે વસેલા ગામોમાં ભાગદોડ મચી ગઈ અને તેમાં ડીસા શહેરમાં તો લોકોમાં ભય પ્રસરી ગયો હતો લોકો જીવ બચાવવા માટે પોતાના ભરેલા ઘરમાંથી હાથમાં આવે તેટલી વસ્તુઓ લઈને ભાગતા હતા ડેમમાં ગાબડું બપોરના સમયે પડ્યું હતું અને રાત્રે દસ વાગ્યાની આસપાસ દાંતીવાડા ડેમના પાણીએ ડીસા શહેરમાં પ્રવેશ કર્યો ડેમનું પાણી જેવું શહેરમાં પ્રવેશ્યું તે સમયે પાણીના અવાજથી લોકો ગભરાઈ ગયા હતા વર્તમાન સમયમાં ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા વિસ્તારથી પાણીએ તેનો રસ્તો બનાવવાની શરૂઆત કરી અને આ પાણી ત્યાંથી અત્યારે જે રત્નાકર સોસાયટી આવેલી છે ત્યાંથી વણજારાવાસ લાઠી બજાર અને રાજપુર થઈ બનાસ નદીમાં ઘૂસી ગયું પરંતુ તે સમયે

પશુઓએ જીવ ગુમાવ્યા પરંતુ સરકારી ચોપડે તેની નોંધણી ના થઈ અને આ હકીકત તે સમયના પોલીસ અધિકારી જણાવી રહ્યા છે ઓગણીસો જ્યારે દાંતીવાડા ડેમમાં ગાબડું પડ્યું ત્યારે જે પાણીએ ડીસાને બાંધમાં લીધું હતું ત્યારે સીમિત સાધનો વચ્ચે પોલીસે જે બચાવ કામગીરી કરી હતી તે ખરેખર પ્રશંસનીય છે અને તે સમયે ડીસામાં ફરજ બજાવનાર પોલીસ કર્મી આજે બાણું વર્ષની ઉંમરે પણ તબાહીના એ મંજરને ભૂલી શક્યા નથી

તે સમયના પોલીસ ખાતામાં ફરજ બજાવતા વરદીચંદી પાસેથી જાણ્યું કે ત્યારે કેવો માહોલ હતો અને દાંતીવાડા ડેમ ફૂટ્યા બાદ ડીસાની શું પરિસ્થિતિ હતી જ્યારે ઓગણીસો તોતેરમાં ડેમ કેટલા વાગે ફૂટ્યો હતો અને ડેમ ફૂટ્યા બાદ અહીં પાણી કેટલા વાગે આવ્યું હતું અને શું માહોલ હતો પાણી બપોર ડેમ બપોરના બે થી ત્રણ વાગ્યા દરમિયાન તૂટેલો સમાચાર આવી ગયેલા વધારે ડેમ તૂટ્યો છે અને પાણી આવે છે રાત્રે ડીસામાં આઠથી નવ વાગે પાણી દસ વાગે લગભગ એ સલંગ પાણી આવી ગયું પાણી આવ્યું એ વખત ડીસાનો માલ ડરકું તો લોકોને બધાને ખબર પડી કે ડેમ તૂટ્યો એટલે શું બાકી રહેશે હવે કંઈ હદ ઉપરાંતનું નુકસાન લોકો થશે માણસો મરી જશે તણાઈ જશે ગામમાં પાણી આવશે પણ ધીરે ધીરે પાણી તો વોળામાં બધું તૂટ્યું જે નાળું તૂટ્યું એમાંથી બધું વોળામાં પાણી આવવા મળ્યું વોળાનું અવાજ આવે ગામમાં બધા લોકો સમય જેમ પાણીનો અવાજ આવે એમ લોકો બહુ ડરવા લાગ્યા કે હવે શું થશે આપણી પરિસ્થિતિ શું થવાની એ બધી લોકો એ કંઈ હદ ઉપરાંત ડરી ગયા લોકો ભાગવા માંડ્યા પણ બીજો કોઈ રસ્તો નહોતો થરાદ રોડ સિવાય કોઈ રસ્તો નહોતો એ જમાનામાં અને રાતે એ જે રાત ગઈ એ કત્તલની રાત ગઈ લોકોએ કોઈ ધાબા ઉપર રાત વિતાવી કોઈ કે ના કંઈ ઊંચી જગ્યા ઉપર જઈને બેઠા પણ જે જિંદગીમાં જેને યાદ હશે જેને જોયું છે એને જિંદગીભર એ યાદ રહેવાનું મરતા સુધી કે ભાઈ ડીસાનો કેવો માહાલ હતો પણ પાણી ડીસા સિવાય બીજે કંઈ ગયું હતું ડીસામાં જ પાણી આવ્યું હતું અને વોળો તૂટ્યો અને વોળામાંથી નદીમાં પાણી ગયું અને એ સમયે બહુ ભયંકર હતો પોલીસના ના માણસો બીજા રેવન્યુ ખાતાના માણસો સારી મદદ કરી પણ સાધન ઓછા હતા સાધન કરી પોલીસ કાઢી શક્યા બીજું કોઈને કોઈ પ્રકારની હેલ્પ કરી શકાતી નતી એવો જમાનો હતો ખાસ કરીને જ્યારે ડેમ તૂટી ગયો હતો પાણી ઓસરી ગયા હતા ત્યારે પાણી ઓસરી ગયા બાદ મંજર હતો કેવો માહોલ જોવા મળતો બીજા દિવસની વાત છે કે ભાઈ લોકો દેવ જોવા માટે આવ્યા ત્યાં વોળામાં બધા બંને બાજુ સામે રાજપુર ગોવાડી તરફના રાજપુરના લોકો સામે વોળે આ બાજુના ડીસાના બધા આ બાજુ ઊભા રહી અને જોતા હતા પાણી ચાલતું હતું પાણી એ બધું કોઈ બાકી નહોતું વહેરતું પાણી બસ ગળા બરાબર ચાલતું હતું લોકો જોતા હતા પણ માહોલ તો એટલે લોકો કોઈ લાખો માણસો તો ત્યાં હજારો ગામડામાંથી પણ અહીં જોવા આવી ગયેલા કે કેટલી બધી પાણીને નુકસાન થયું છે ડીસામાં શું થયું છે એ ગામડામાં કેમ કે પાણી આ બાજુ કોર્ટ તરફથી લોકો આવી શકતા હતા આ રાત્રે પાણી ઉતર્યા પછી પહેલાં તો કોઈ આવ્યું જ નહીં ક્યારે કોઈ જોયું જ નહીં પણ ધીરે ધીરે દિશાનો માલ એટલો ભયંકર લોકો ડરી ગયા કે જેનો કોઈ સવાલ જ નહીં રાતભર જેને ગાડી છે ને તો એ જીવો જાણે છે કે કેવી રીતે રાત નીકાળી છે આવું બધું એનું સમાન હતું આજે બાણું વર્ષની ઉંમરે પણ અડતાલીસ વર્ષ પહેલાંના એ ભયંકર દ્રશ્યો વર્ધીજનભાઈ ભૂલી નથી શકતા ત્યારે કલ્પના કરો કે તે સમયે જ્યારે દાંતીવાળા ડેમમાં ગાબડું પડ્યું હતું ને પાણીનો ધસમસતો પ્રવાહ ડીસા શહેર તરફ આવ્યો હતો ત્યારનો માહોલ કેવો હશે અતુલ પટેલ સાથે બીકે ચેનલ માટે હરેશ ઠાકોર